જામનગર મહાનગરપાલિકાનો વિસ્તાર દિવસે ને દિવસે વધી રહ્યો છે તે જ પ્રમાણે માનવ વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે જેને કારણે જમીન અને મકાનની પણ માંગ વધી રહી છે આ જ કારણથી જામનગરની રિયલ એસ્ટેટ બજારમાં પણ ખૂબ જ મોટો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જામનગરમાં મોટા ડેવલપર્સ તરીકે બીપી મહેતા જમનભાઈ ફળદુ ગાગિયા સંસ્થના ભાવેશભાઈ ગાગિયા અને મુળુભાઈ કંડોરિયાનું નામ ખૂબ જ મોટું છે તેઓ મોટી મોટી ખેતીની વાડીઓ લઈ તેનું બિનખેતી કરીને પ્લોટિંગ કરે છે ત્યારબાદ તેઓ આ પ્લોટિંગ જમીનનું વેચાણ કરે છે તેમજ જામનગરમાં કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામના બિઝનેસ સાથે પણ ઘણા બિલ્ડરો સંકળાયેલા છે જેઓની જામનગરમાં નામના છે તેઓમાં બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણ બાથાણીનું નામ ખૂબ જ મોટું છે બાથાણી બિલ્ડરે જામનગરમાં અનેક પ્રોજેક્ટો બનાવ્યા છે ખાસ કરીને તેઓ રેસિડેન્ટ એટલે કે ફ્લેટ અને કોમર્શિયલ દુકાનો બનાવવામાં મોટું નામ ધરાવે છે આ ઉપરાંત જામનગરમાં ચગ બિલ્ડરના અનુભાઈ ચગ અને આશિષભાઈ ચગનું નામ પણ બિલ્ડર ઉદ્યોગમાં ખૂબ જ સન્માનથી લેવામાં આવે છે ચગ બિલ્ડરના પણ જામનગરમાં ઘણા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટો કાર્યરત છે આ ઉપરાંત કરશનભાઈ ભૂતિયા અને તેમના જ્યેષ્ઠ પુત્ર નિલેશભાઈ ભૂતિયાનું પણ જામનગરના કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સર્વશ્રેષ્ઠ નામ છે ભૂતિયા પરિવારે પણ અત્યાર સુધીમાં ઘણા કોમર્શિયલ કોમ્પ્લેક્સો જામનગરને આપ્યા છે તેમજ હાલમાં પણ તેઓ રાઇઝ એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે જામનગરમાં ધીમંત શાહ અને નિશાંત શાહ પણ મોટા બજેટના ફ્લેટો અને દુકાનો બનાવી જામનગરના વિકાસમાં સહભાગી બની રહ્યા છે આ ઉપરાંત પરબતભાઈ નંદાણીયાનું પણ બિલ્ડર ક્ષેત્રે ખૂબ જ મોટું નામ છે તેઓએ પણ મયુર પાર્ક જેવી મોટી ટાઉનશીપ બનાવી છે કારિયા બિલ્ડરના પરેશભાઈ કારિયાએ પણ જામનગરમાં ઘણા પ્રોજેક્ટો બનાવી લોકોને સારું બાંધકામ આપ્યું છે બિલ્ડર હોય કે

માટે જીટીબીએલ જામનગર ન્યૂઝ ચેનલે એસ્ટેટ બ્રોકર મનીષભાઈ રસિકલાલ પંડિતને આમંત્રિત કર્યા હતા જેના ભાગરૂપે આજે બપોરે રિયલ એસ્ટેટ બ્રોકર મનીષ પંડિતે જીટીબીએલ જામનગર ન્યૂઝની ઓફિસની મુલાકાત લીધી હતી મનીષભાઈ પંડિતને જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આવકાર્યા હતા મનીષભાઈ રસિકલાલ પંડિત છેલ્લા પચીસ વર્ષથી રિયલ એસ્ટેટનું બ્રોકરિંગ કરી રહ્યા છે અત્યાર સુધીમાં તેઓએ સેંકડો જમીન મકાનના સોદાઓમાં એસ્ટેટ બ્રોકરની ભૂમિકા ભજવી છે તેઓએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અડતાલીસ વર્ષની ઉંમર ધરાવતા મનીષભાઈ પંડિતના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે દીકરી દીએ એ બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે તેમજ દીકરો દેવાંશ ધોરણ દસમાં અભ્યાસ કરે છે મનીષભાઈ પંડિત એસ્ટેટ બ્રોકરિંગની સાથે સામાજિક અને રાજકીય પણ પોતાનું સારું એવું વર્ચસ્વ જામનગરમાં ઊભું કર્યું છે મનીષભાઈ પંડિતે જામનગર રિયલ એસ્ટેટ અંગે ઘણી જ ચર્ચાઓ કરી હતી આ ચર્ચામાં તેઓએ જણાવ્યું હતું કે જામનગરનો સૌથી મોંઘો વિસ્તાર જોગસ પાર્ક અને ઓસવાળ કોલોની છે આ બંને વિસ્તારમાં જમીનનો ભાવ એક સ્ક્વેર ફૂટના સોળ થી સત્તર રૂપિયા છે આનાથી પણ વધુ ભાવ

આ જ વિસ્તારમાં એક વર્ષ પહેલા ચાર હજાર રૂપિયામાં સોદા થતા હતા પવનચક્કી થી લાલપુર દસ હજારની આજુબાજુ એરપોર્ટ રોડ ઉપર ગુરુ દત્તાત્રે પાર્કમાં સત્યાવીસો થી ત્રણ હજાર રૂપિયા ખુલ્લા પ્લોટની જમીનના થાય છે નાગેડી ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં અગિયારસો ની આસપાસ પ્લોટિંગ વેચાય છે નાગેડી રેસીડેન્ટ વિસ્તારમાં આઠસો થી નવસો રૂપિયામાં જમીનનું પ્લોટિંગ વેચાય છે આશીર્વાદ રિસોર્ટ ની આજુબાજુ પાસવનાથ માં પંદરસો થી બે હજાર માસ જમીન ના સોદા થાય છે હાપા હાઈવે રોડ ઉપર પાંત્રીસો ની આસપાસ માં જમીન ના સોદા કરવામાં આવે છે હાપા વિસ્તાર ના અંદર ની સાઈડ માં રૂપિયા બારસો માં જમીન ના સોદા થતા હોવાનું મનીષભાઈ પંડિતે ઉમેર્યું હતું ગુલાબનગર હાઈવે ટચ રોડ ઉપર પાંચ ની આસપાસ જમીનો વેચાય છે તેમજ ધુમાવ રોડ ઉપર ખેતી ની જમીન ના ભાવ એક વીઘા ના એક કરોડ ની આસપાસ હોવાનું મનીષભાઈ પંડિતે જણાવ્યું હતું તેઓએ એમ પણ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં અહીં પચાસ લાખનો વિઘો વેચાતો હતો પરંતુ છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારમાં ભારે તેજી આવી હોવાથી હાલમાં આ વિસ્તારની જમીનનો ભાવ બેવડો થઈ ગયો છે ખીજડીયા હાઈવે રોડ ટચ ખેતીની જમીનના એક વીઘાના સિત્તેરથી પંચોતેર લાખ બોલાય છે જામુડા પાટિયાની આસપાસની ખેતીની જમીનના ભાવ પચાસ લાખ જેવો બોલાય છે જેમાં પણ બેવડો ભાવ વધારો જોવા મળે છે જામનગર મહાનગર વર્ષો પહેલા માત્ર ચોત્રીસ ચોરસ કિલોમીટરનો જ એરિયા ધરાવતો હતો ત્યારબાદ બે હાજર તેર માં ફરી આ બાબતનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે જામનગર મહાનગરપાલિકા કુલ એકસો અઠ્યાવીસ ચોરસ કિલોમીટર ધરાવતો થઈ ગયો છે આ રિપોર્ટ પણ અગિયાર વર્ષ જૂનો છે આ અગિયાર વર્ષ દરમિયાન પણ જામનગર મહાનગરનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે જમીન મકાનમાં રોકાણ કરનારને હવે વધુ વળતર મળતું થયું છે જામનગરના જમીન મકાનમાં બહારના પણ લોકો રોકાણ કરતા થયા છે જમીન મકાન અને ખેતીની જમીન અંગે વધુ વિગતો માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયાએ એસ્ટેટ બ્રોકર તરીકેનું જામનગરમાં સારું એવું નામ ધરાવતા મનીષ પંડિત સાથે પ્રશ્નોત્તરી કરી વધુ વિગતો જાણવા પ્રયાસ કર્યો છે છે જેના મુખ્ય પ્રસ્તુત જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ સ્વાગત છે આજે અમે લોકો રિયલ એસ્ટેટની સ્ટોરી લઈને આવ્યા છે અને ખાસ કરીને જામનગરનું રિયલ એસ્ટેટ દિવસે દિવસે પ્રગતિમાં છે ભાવમાં પણ અપગ્રેડ છે અને કોરોના આવ્યા પછી થોડીક વેચમાં મંદી હતી પણ હવે થોડીક રેગ્યુલર પાટે ગાડી ચડી ગઈ છે અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે જે પ્રમાણે લોકો રોકાણ કરે છે એ પ્રમાણે એને વળતર પણ મળવાનું શરૂ થઈ ગયું છે જામનગરની વાત કરીએ તો એક વીપી મહેતા કે જેનું રિયલ એસ્ટેટને એટલે કે ડેવલોપર્સમાં બહુ મોટું નામ છે પોતે બિનખેતી વાડી લઈ લઈ પછી એના ઉપર પ્લોટિંગ કરે અને આવું બધું વર્ક કરે છે એવી જ રીતે જમનભાઈ ફળદુ કે જેનું પણ બિલ્ડર લેવલ બહુ મોટું નામ છે એટલે કે કન્સ્ટ્રક્શનની અંદર પણ નામ છે અને ડેવલોપર્સમાં પણ બહુ મોટું નામ છે એને આ જ રીતે મુળુભાઈ કંડોરિયા કે એ પણ આ રીતે મોટી મોટા જમીન પ્લોટ લઈ લઈ અને ખેતર પણ લઈ લઈ અને પછી એના ઉપર પ્લોટિંગ કરે છે અને પછી એ લોકો વેચે છે અને આ રીતે આ મુખ્ય આવા જે ગણિયા ગાંઠિયા જે નામ કહેવાય આમ તો ઘણા આવશે પણ આ બધા લોકો હાઈ બજેટમાં મોટી પ્રોપર્ટીમાં લેવામાં હોય છે અને વેચવામાં પણ હોય છે આ જ રીતે વાત કરીએ તો બિલ્ડરોની વાત કરીએ તો જે બાલકૃષ્ણ બાથાણી જે બાલથાણી બિલ્ડર એ પણ આ બાબતમાં અપગ્રેડ છે એના પણ જામનગર લેવલે ઘણા પ્રોજેક્ટ ચાલે છે અને એ પ્રોજેક્ટ બનાવે જ છે ફ્લેટના બનાવે ટેનામેન્ટના બનાવે આ બધી મોટા મોટા સારા સારા પ્રોજેક્ટ અને એ પણ સફળતાવાળા આ આજ રીતે અનુભાઈ ચગ અને આશીષભાઈ ચગ કે જે એનું પણ બહુ મોટું નામ છે કે એ પણ અપગ્રેડ છે કારણ કે એ પણ સારા લેવલથી અને એની પણ જામનગર લેવલે મોટી બ્રાન્ડ છે એ પણ ફ્લેટથી માંડી દુકાનોથી માંડીને બધી ઓફિસોથી માંડી ઘણું વર્કઆઉટ કરે છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ બનાવે છે અને એમાં પણ એ ભારે સફળ છે એમનું પણ બહુ જામનગર લેવલમાં બહુ મોટું નામ છે કરશનભાઈ ભૂતૈયા અને નિલેશભાઈ ભૂતૈયા એ પણ બિલ્ડર છે એના પણ આજની આજના ઘણા પ્રોજેક્ટ ચાલે છે એને પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઘણા આપ્યા છે જામનગરને નિયો સ્ક્વેરથી માંડી અને એટલા પ્રોજેક્ટ કે લોકોની બુદ્ધિ પૂરી થાય ને એ લોકોની બુદ્ધિ શરૂ થાય એવા પ્રોજેક્ટ એને આપ્યા છે અને અપગ્રેડ આપ્યા છે અને બાંધકામમાં પણ એને વર્કઆઉટ સારું કરે છે આ જ રીતે ધિમંતભાઈ શાહ અને નિશાંત શાહ આ બિલ્ડર પણ એક મોટું નામ છે આ લોકોનું અને એ પણ સારા બજેટથી એમ્યુઝ પાર્ક હોય કે જામનગરના જે ક્રીમ એરિયા કહેવાય એ ક્રીમ એરિયામાં એમનું બહુ મોટું નામ હોય તો આ રીતે એને પણ સારા પ્રોજેક્ટ આપ્યા છે અને આ જ રીતે પરેશભાઈ કારિયા જે કાર્યા બિલ્ડર તરીકે ઓળખાય છે એમનું પણ જામનગર લેવલ બહુ મોટું નામ છે આ બધા લોકો એટલા બધા લોકો છે ડેવલપર્સ એટલે કે રિયલ એસ્ટેટની અંદર કે રોજ ઉઠીને એક પ્રોજેક્ટ પૂરો થાય પછી બીજો પ્રોજેક્ટ શરૂ કરે આ બધી વસ્તુમાં જામનગરના લોકોને સારું વર્કઆઉટ આપવું એવી બધી આ બધા જે મુખ્ય લોકોના જે નામ આપ્યા એ લોકો એવી બધી માનસિકતા ધરાવે છે એસ્ટેટ બ્રોકરની વાત કરીએ તો મનીષભાઈ રસિકલાલ પંડિત એની અત્યારે ઉંમર અડતાલીસ વર્ષની છે પણ છેલ્લા પચીસ વર્ષથી એ આ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને જે જામનગરનો વિસ્તાર છે મુખ્ય વિસ્તાર એ વિસ્તાર સાથે લગભગ એના હસ્તકના બહુ મોટા સોદા પણ હોય છે એમની પાસે પાર્ટી પણ એટલી બધી મોટી મોટી હોય છે કે જે લોકો વેચવામાં પણ એ નંબર વન છે ને કોઈને લેવામાં વાત હોય તો એને પણ સારો માલ લેવડાવી દેવો એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે આપણી સાથે જોડાયેલા એવા એસ્ટેટ બ્રોકરનું જે મોટું નામ છે આમ તો એસ્ટેટ બ્રોકરની અંદર વાત કરીએ તો લગભગ જામનગર લેવલે સૌથી વધુ એસ્ટેટ બ્રોકર તરીકે લોકો સેવા કરે છે એટલે કે ટૂંકમાં આ રીતે જમીન મકાનની દલાલી કરે છે મનીષભાઈ પંડિત આપણી સાથે જોડાયેલા છે આપણે એમને પૂછ્યું કે સાહેબ જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર રિયલ એસ્ટેટની વાત કરીએ તો એની કન્ડિશન શું પોઝિશન શું છે અત્યારે હાલમાં અત્યારે હાલમાં ગુલાબનગર આપવા રોડ અત્યારે સારો ચાલે છે ભવિષ્યમાં રિંગ રોડ નીકળવાનો છે અહીંયાથી એટલે એરિયો બહુ સારો ડેવલપ છે એ બાજુ રોકાણ કરવું અત્યારે રીતા છે ભાવની વાત કરીએ તો ભાવમાં કેટલુંક અપગ્રેડ છે ભાવમાં બે ત્રણ વર્ષ પહેલા કરતા અત્યારે અહીંયા ડબલ થઈ ગયા છે જમીનના ભાવ એટલે એ બાજુ રોકાણ કરવું સારું છે ને ભવિષ્યમાં આનાથી વધારે ભાવ વધશે એવી અમારી અનુભવ બોલે છે ભાવ અત્યારે ઇસ્કોન મંદિરની આજુબાજુ અત્યારે નવી સોસાયટી ઘણી ડેવલપ થઈ છે એ બાજુ અત્યારે પંદરસોથી બે હજાર રૂપિયા ભાવ છે ને ટેનામેન્ટ એ સારા બનીને વેપાર અત્યારે ચાલુ છે એટલે એ બાજુ જમીનનો ભાવ અત્યારે દોઢ કરોડ રૂપિયા આજુબાજુ લેખાય હાપાની વાત કરીએ હાઈવે ઉપરની વાત કરીએ રોડ ટચ તો એનો અત્યારે શું ભાવ છે હાપા રોડ ટચ અત્યારે પાત્રીસો થી ચાર હજાર રૂપિયા ભાવ લેખાય અને ધુઆ આસપાસ અત્યારે વીઘાના એક કરોડ રૂપિયા આજુબાજુ લેખાય ના કાચા માલનો ટચ કાચા માલ ના વાડીના ભાવ લેખાય એક કરોડ રૂપિયા જામનગરનો સમૃદ્ધ એરિયો કયો કહેવાય જામનગરનો સમૃદ્ધ એરિયો અત્યારે એસટી રોડ પાસે ઓસવાડ કરોની છે જ્યાં લોકો જેન લોકો વધારી રહે છે અને પટેલ લો બી પણ સારી એવી રહી છે અને બીજો એરિયો છે જોગસ પાર્ક વિસ્તાર એ લોકો એ એરિયો પણ હાઈ ફાઈ લેખાય ત્યારે સોળ કોલોની વાત કરીએ તો ત્યાં શું ભાવ હાલે સોળ કોલોનીમાં અત્યારે સોળ થી સત્તર હજાર રૂપિયા ફૂટના લેખાય ખાલી જમીનના છે ખાલી જમીનના જોગસ પાર્ક એ બાજુ અત્યારે સોળ થી સત્તર હજાર રૂપિયા જમીનનો ભાવ લેખાય ફૂટમાં એ જ રીતે આપણે પટેલ વાત કરીએ તો એની પટેલ કોલો અંદરના ગાળામાં અત્યારે સાત હજાર રૂપિયા અને સારો લોકેશનમાં નાગેડી બાજુ અત્યારે ઇન્ડસ્ટ્રી ઝોન અત્યારે સારું ચાલે છે ઇન્ડસ્ટ્રી ઝોનમાં હજાર બારસો રૂપિયા ભાવ લેખાય અને સમર્પણ ચોકડી આજુબાજુ ન્યુ જામનગર છે કુબેર છે બધું એટલે પદમ પાર્ટી પ્લોટ છે આરટી ઓફિસની આજુબાજુમાં પદમ પાર્ટી પ્લોટની આજુબાજુમાં ગુરુદત્તા પાર્ક ને તો નજર આસપાસ ભાવ લેખાય ખીજડીયા બાયપાસ છે એમની આજુબાજુમાં ખીજડીયા બાયપાસથી ખીજડીયા ગામ જવાના રસ્તા ઉપર અત્યારે પાંચસો રૂપિયા આજુબાજુ ફૂટનો ભાવ લેખાય અને અંદર પચાસ લાખ રૂપિયા વીઘા આજુબાજુ ભાવ લેખાય અને અહીંયાથી આગળની વાત કરીએ તો જાંબુડા ચોકડી આજુબાજુ હાઈવે ટચ વાળીના અત્યારે પિસ્તાલીસ પચાસ લાખ રૂપિયા લેખાય વીઘાના ભાવ સાહેબ આ બધા તમે ભાવ કીધા છે તો ભૂતકાળની વાત કરીએ કોરોના પહેલાંની વાત કરીએ ત્રણ ચાર વર્ષ પહેલાંની વાત કરીએ તો એમાં કેટલોક ડિફરન્સ લાગે તમને કોરોના પહેલાં અહીંયા અત્યારે બાવીસથી પચીસ લાખ રૂપિયા હાઈવે ટકાના લેખા હતા અત્યારે ડબલ ભાવ થઈ ગયા પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા થઈ ગયા જાંબુડા ચોકડી આસપાસ આ ભાવમાં લોકો માલ લે છે હા આ ભાવમાં પણ વેપાર અત્યારે છે ભવિષ્યમાં પણ અહીંયા ભાવ વધશે એવી ધારણા છે સાહેબ લાલપુર અને ગ્રીન સિટી એ રોડ ઉપર પણ અત્યારે વિકાસ જોવા મળે છે હા લાલપુર રોડ ઉપર અત્યારે યુવા પાર્ક છે જ્યાં પણ પટેલ લોબી સારી એવી રહે છે અંદરના ભાવમાં સાડા છથી સાત હજાર રૂપિયા ભાવ લેખાય અને રોડ ઉપર દસથી બાર હજાર રૂપિયા ફૂટનો ભાવ લેખાય અત્યારે અને આગળ વાત કરી તો લાલપુર ચોકડીથી ઠેબા ચોકડીની વચ્ચે હાઈવે ઉપર ચાર હજારથી પાંચ હજાર રૂપિયાનો ફૂટનો ભાવ લેખાય દરકે આપણે આશીર્વાદ રિસોર્ટ છે એની આજુબાજુ પણ જાજો મોટો વિકાસ જોવા મળે છે આ આશીર્વાદ રિસોર્ટની આજુબાજુમાં પાશ્વનાથની બધી સોસાયટી છે અહીંયા બે હજાર રૂપિયા આજુબાજુ ભાવ લેખાય આપણે રેસિડેન્ટ ઝોનમાં અને અંદરના ગાળે આશીર્વાદથી પાછળના ભાગમાં પણ ઘણો ડેવલપ છે હજારથી બારસો રૂપિયા ભાવ લેખાય દર કે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ છે અને વિસ્તાર પણ આવેલો છે એ બેમાં જમીન લેવલે શું ભાવ રેટ હશે અત્યારે એટલે નાગેડીમાં એવું છે અંદરના ગાળા ઉપર થોડોક અંદરનો એરિયો છે અહીંયા થી હજાર રૂપિયા ફૂટમાં વેપાર થાય છે અને ઇન્ડસ્ટ્રી ઝોનમાં હજારથી બારસો રૂપિયા અત્યારે છે નાગેડી ભવિષ્યમાં આ ફેસ ટુ થ્રીમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે ત્યાં પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા ભાવ થઈ ગયો એટલે વધારે માણસો હવે હજાર રૂપિયા ફૂટ આજુબાજુનો માલ મળે છે ને ત્યાં રોકાણ કરવાના છે અને અત્યારે માલ લેવો સારો રહેશે બે ત્રણ વર્ષમાં મને અહીંયા લાગે છે ડબલ ભાવ થઈ જશે ગુલાબનગરની વાત કરીએ તો મેઇન હાઈવે ઉપર ગુલાબનગર આજુબાજુ જૂનું જકાતનાકું હતું ઓવરબ્રિજની પહેલાં અહીંયા હાઈવે ઉપર ચારથી પાંચ હજાર રૂપિયાનો ભાવ લેખાય લાલવાડી છે ત્યાં પણ અત્યારે ક્રીમ લોકો રેસિડન્ટ ધરાવે છે લાલવાડી રોડ ઉપર નૂરી ચોકડીથી માર્કેટિંગ યાર્ડજી રોડ ઉપર જાય ત્યાં રોડ ઉપર અત્યારે પાંચથી છ હજાર રૂપિયાનો ભાવ લેખાય અને અંદર જીડીસા સ્કૂલ આજુબાજુ શાંતિવનની બધી સોસાયટી છે ત્યાં પણ અત્યારે સારો એવો ઉછાળો છે તમે અત્યારે મેં જોયું છે એસ્ટેટ બ્રોકરનું વર્કઆઉટ એ સારું છે તો એની અંદર તમારો રોલ શું હોય છે ધાર કે કોઈને પ્રોપર્ટી વેચવામાં ને વેચાવામાં અમારો રોલ એવો છે બે પાર્ટીનું હિત થવું જોઈએ વેચનાર પાર્ટીને લેનાર પાર્ટી બેને સંતોષ થાય એ રીતનું અમે કામ છીએ પછી પેપર વર્ક કોઈ એડવોકેટ પાસે જવાની બધી અમારી જવાબદારી હોય છે અમારી પચીસ વર્ષથી તમે આ એસ્ટેટ બ્રોકિંગનું કામ કરો છો તો તમારા હસ્તકના કેટલાક સોદા થયા છે તમારા જીવનમાં અમારા હસ્તકમાં તો ન ગણી શકાય એટલા સોદા થયા છે પચીસ વર્ષમાં એનો કોઈ અમે હિસાબ રાખતા જ નથી અમારી મેળે અમારી મેળે સારી પાર્ટી લાગે એની સાથે વ્યવહાર કરી છે અને બધી જવાબદારી ટોટલી અમારી છે કઈ ટાઈપનું તમારે ઘરાક સાથે આપણે થતી હોય બે પાર્ટીને સંતોષ થાય એવું કામ કરી છે પણ એ લોકો ધારકે ભાવની વાત આવે તો એમાં ડિફરન્સ હોય છે ધારો કોઈ વખત વ્યક્તિ દસ હજાર રૂપિયા ભાવ કહે છે હમી હાડી પાર્ટીને આઠ હજારમાં જ લેવો છે તો એ કઈ રીતે મિટિંગ સિટિંગનું વ્યવસ્થા થતી હશે અમે દસ હજાર રૂપિયા ભાવ કહીએ છીએ એને અમે વાત કરીએ વ્યવસ્થિત અમે કે ભાઈ અત્યારે દસ હજાર રૂપિયા ચાલતો નથી થોડું ઘણું વ્યાજબી કરી કરો અને લેવાવાળા અમુક ઓછા ભાવમાં માંગે તો અમે એને કહીએ ભાઈ કે આ રીતની ડિમાન્ડ ન ચાલે વ્યવસ્થિત બજાર પ્રમાણે કામ થાય અને બેને સમજાવી અને વ્યવસ્થિત અમે કામ પૂરું કરીએ છીએ છેલ્લા બે ત્રણ વર્ષની વાત કરીએ ધાર કે કોરોના આવ્યા પછી અત્યારે સોદા કેવા માર્કેટમાં ચાલતા હશે અત્યારે સારું છે અમુક પાર્ટી સારી સારી હોય તો વેપાર કરે જ છે અને ધીમો ધીમો વેપાર ચાલુ જ છે અને ભવિષ્યમાં પણ વેપાર જમીનનો ચાલશે જ ટકાવારીની વાત કરીએ તો તમારી ટકાવારી કેટલી હોય છે અમારી જનરલ એક ટકા બ્રોકરેજ હોય બે પાર્ટી પાસેથી લેનાર ને વેચનાર અને અમારી ટોટલી જવાબદારી હોય છે ડોક્યુમેન્ટ પૂરા કરવાની અને કોઈનું અહિત ના થાય વાડીની વાત આવે ખેતરની વાત આવે તો અત્યારે કયા એરિયામાં વધારે માગ છે અને સોદા થાય છે અત્યારે ખેતરની માલ આવે તો સિટી આજુબાજુમાં નગરસિંહના નંબર અત્યારે સારા ચાલે ધોરીવાવ વિસ્તાર રહ્યો ત્યાં પણ અત્યારે બહુ જમ્પ મારી છે ધોરીવાવ લાલપુર ચોકડીથી ધોરી વાવ જવાના રસ્તા ઉપર એકથી સવા કરોડ રૂપિયા સુધીના વીઘાના ભાવ ચાલે છે જે ત્રણ વર્ષ પહેલાં સાઠથી સિત્તેર લાખ રૂપિયા ચાલતા હતા એના અત્યારે સવા કરોડ રૂપિયા વીઘાના ભાવ ચાલે છે અનિંદ ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરે છે જમીન પ્લોટમાં તો એને જે રિટર્ન છે એ રિટર્ન વીસ પચીસ ટકા વર્ષે દાડે સુજી જાય હા એમાં તો એવું છે જમીનમાં તો ઘણીવાર વર્ષમાં વીસ પચીસ ટકા સુજી અને ઘણીવાર ડબલ પણ થઈ જાય અને કોઈક જગ્યા એવી કાંઈ કારણસર મંદી આવે તો ભાવો ભાવે પણ જમીન પડી પણ ભવિષ્યમાં એનું વળતર થાય થાય ને થાય સો ટકા વેચવા ઉતાર ન કરવી જોઈએ જ્યારે મંદિરનો પીરિયડ આવે ત્યારે મંદિરનો પીરિયડ આવે ત્યારે તમારે કાંઈ વેચવાની ઉતાવળ કરવી ન જોઈએ અને ઘરની મૂડી હોય તો જ તમારે જમીન લેવાની અને રાખી મૂકશો તો ભવિષ્યમાં એના ડબલ થવાની શક્યતા છે અહીંયા તાર જામનગરની વાત કરીએ તો એટલા મોટા ઇન્વેસ્ટરો જામનગરમાં છે આ જામનગરમાં ઘણા ઇન્વેસ્ટરો પણ મોટા છે સારી જમીન હોય ને ભાવમાં આવતી હોય તો રોકાણ પણ કરે છે એટલે કે એ કાંઈ વાંધો નથી અમુક લોકો આગળ પૈસા તો છે પણ એ પ્રમાણે સસ્તો માલ આવે બજારમાં તો રોકડા પૈસામાં પણ લઈ શકે છે અત્યારે એનઆરઆઈ ની વાત કરીએ તો અથવા બારના લોકોની વાત કરીએ તો એ લોકો અહીંયા જામનગર ઇન્વેસ્ટર છે હા એનઆરઆઈ લોકો પણ બારના લેવલ અત્યારે બારોબારની જેટલી જમીન છે અમુક સસ્તા ભાવને લઈને રાખી દીધી છે અને બે પાંચ વર્ષે એને સારું વળતર મળે ત્યારે વેચી નાખે છે જામનગરની અંદર ઘણા ફ્લેટો પણ બને છે હવે તો હાઈરાજ પણ બનાવવાનું શરૂ થયું છે તો એમાં કેવી ઘરાકી હોય છે ફ્લેટમાં તો એવું છે કે સારા એરિયામાં સારું બિલ્ડરનું નામ હોય તો ખપી જાય અત્યારે સારા એરિયામાં પાંચ હજાર રૂપિયા સુધીના ફ્લેટ બને છે જામનગરમાં તમારા અનુભવ પ્રમાણે અત્યારે કે જે લોકો અત્યારે ટીવી જોવે છે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આખા જામનગર લેવલે વધારે પડતું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે વધારે રિટર્ન મળે ત્યારે જામનગર લેવલે ઇન્વેસ્ટ કરવું હોય તો આપારોડ આપણે છે આ ઇસ્કોન મંદિર છે બીજું આપણે ખંભાળિયા રોડ ઇન્વેસ્ટ કરવું હોય તો પદ્મ પાર્ટી પ્લોટની આજુબાજુમાં આરટીઓ ઓફિસ પાસે પણ અત્યારે સારું ડેવલપ છે અને લાલપુર રોડ પણ સારો જ છે આ જગ્યા પર પ્રોપર્ટી મળી જાય આ જગ્યા ઉપર પ્રોપર્ટી મળી જાય અને સારી પ્રોપર્ટી મળે જાય અને એ પ્રોપર્ટી લેવાથી ભવિષ્યમાં અહીંયા કંઈ નુકસાન જવાનું નથી એરિયો બહુ સારો છે અને ડેવલપ એરિયો છે જામનગરનું જે બેડીબંદર બંદર રોડ છે એ રિંગ રોડ બનવાની પણ એક ભવિષ્ય વાત બને છે તો એની આજુબાજુમાં કોઈ નાનો મોટો વાડી હોય કે બીજું કંઈ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો લોકોને રિટર્ન મળવાના ચાન્સ કેટલા આ સો ટકા જામનગર બેડી બંદર રિંગ રોડ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે એ રોડ ઉપર બેડી બંદર રિંગ રોડ ઠેઠ આપણે બેડી મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર હિરો હંડાના શોરૂમ સુધી સાડા છ કિલોમીટરનો એપ્રોક્સી રોડ બનવાનો છે રેલવેના પાટાની બાજુમાં લી રોડ ઉપર જમીન લેવાથી બહુ સારું ડેવલપ રહેશે વર્ષ બે વર્ષમાં સારું વળતર મળશે ત્યાં શું ભાવ શું ગણે ત્યારે અત્યારે રિંગ રોડ ટચ આપણે ખોડિયારનું મંદિર ગુલાબનગરથી આગળ છે હીરોના શોરૂમ આજુબાજુ ત્યાં દોઢ કરોડ રૂપિયા વીઘાના આજુબાજુ લેખાય અમુક મેં જોયું છે કે નાગેડી સહિતના એ છે રાજકોટ રોડ ઉપર છે ત્યાં લો બજેટમાં માધવની વાત આવે પ્રણમી ટાઉનશીપની વાત આવે તો એ બધા લોકો નાના બજેટની અંદર પણ ટૂંકમાં ટેનામેટ બનાવે છે હા પ્રણામી ટાઉનશીપ છે બીજું માધવ બાગ છે આપણે હરિયા કોલથી આગળ એ એરિયા પણ સારા છે અને એ એરિયો પણ અત્યારે સારો ડેવલપ છે અહીંયા પણ રહેવા માટે બેસ્ટ એરિયો લોએસ્ટ લોકોએ પણ આ બાબતમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય એટલે એ લોકોએ રહેવા માટેની વાત આવતી હોય તો આ ફ્લેટ ભાડાના ભાવમાં લોન પણ મળી જતી હોય એ લોકોને તો એના માટે લેવું ઈતાવા છે આ સારો છે માધવ બાગ છે એરિયા કોલેજની આજુબાજુમાં ઘણો ડેવલપ છે માધવ બાગ એક બે ત્રણ ચાર છે બીજી આ પ્રણામી ટાઉનશીપ બી પણ હમણાં બનાવે છે સુરેશભાઈ વસરા એ પણ અહીંયા એરિયો પણ સારો છે અહીંયા પણ રોકાણ કરવું સારું છે પટેલ કોલેજની વાત કરીએ તો પટેલ કોલેજ એકદમ જૂનો વિસ્તાર છે છતાં પણ જે ભાવનામાં જે પ્રમાણે જમ્પ લાગવો જોઈએ એ જમ્પ જોવા નથી મળતો આ પટેલ કોલોની વિસ્તારમાં બીજો કાંઈ એરિયો સારો છે અમુક જગ્યાએ રોડના અંદરના વિસ્તારને નાના આ છે તે પાર્કિંગના પ્રશ્નના હિસાબે અત્યારે માણસો બારોબારનો વધારે આગ્રહ રાખે છે સાંકડા રસ્તા પણ છે આ પટેલ કોલોનીમાં સાંકડા રસ્તા છે અમુક એના પોતાના જૂના મકાનો છે અહીંયા કાર પાર્કિંગના ઘણા પ્રશ્ન છે એના હિસાબે પબ્લિક થોડાક બહાર જવા વિચારે છે જોગસ પાર્કની વાત કરીએ તો એ સામેના વિસ્તારમાં આવેલો છતાં પણ એનો ભાવ જે છે એ સત્તર અઢાર હજાર જેવો ગણાય છે આપણે એ એરિયા માટે એવું છે રોડ ઉપર એ આ બધા રોડ ડેવલપ સારું છે ને રોડ બહુ મોટા છે એના માટે એ એરિયો સારો છે ને પાર્કિંગના કંઈ પ્રશ્ન નથી રહેતો એના હિસાબે એરિયાના ભાવ વધારે છે બસસ્ટેન્ડના એરિયાનો બહુ જાજો વિકાસ નથી જોવા મળતો પણ ભાવ ઘણો ઊંચો છે માર્કેટ કરતાં આ બસ સ્ટેન્ડ એરિયા આજુબાજુ આપણે ઓસવાડ કોલોની છે શ્રીનિવાસ કોલોની છે રઘુવીર સોસાયટી છે એ એરિયામાં જૈન લોકો પટેલ લોબી વાણિયા વેપારીનો વિસ્તારનો એરિયો છે અને સિટીની વચોવટનો વિસ્તાર છે અને ત્યાંથી જીઆઈડીસી ઉદ્યોગ બધું નજીક પડે છે એટલે એના માટે એ એરિયો સારો છે રહેવા માટે પણ આ બસ સ્ટેન્ડના રોડ ઉપર કોમર્શિયલી બહુ જાજુ રિટર્ન નથી છતાં પણ ભાવ ત્યાં કોમર્શિયલ જે બિલ્ડિંગો છે એમાં ભાવ ઊંચો છે કારણ કે બસ સ્ટેન્ડ રોડ ઉપર જ એકચ્યુઅલી હવે કોઈ જગ્યા બહુ વેચાવી નથી જૂજ જગ્યા છે એટલે એને ડૉક્ટર લોબી પણ સારી એવી અત્યારે છે એટલે હવે ભવિષ્યમાં પણ બસ સ્ટેન્ડ એરિયો ચાલતો પણ હવે તો જગ્યાઓ બહુ ઓછી છે એના માટે એરિયો સારો છે હવે તમે અત્યારે મને જે આપણે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે ક્યારેક ક્યારેક એવું બને કે અમુક એનઆરઆઈથી માંડી બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય એને જોઈ એવો સારો વિશ્વાસ પાત્ર એસ્ટેક બ્રોકર પણ ન મળતો હોય એના હિસાબે પણ એ લોકો ઇન્વેસ્ટ કરતાં અચકાતા હોય તો તારા કે અમારા દર્શકોને તમે તમારો મોબાઈલ નંબર જે છે તમારો કોન્ટેક કરવા માટે શું કરવું જોઈએ એ લોકોએ એ બાબતની એક વાત કરો હા મારું નામ મનીષ ઋષિકલાલ પંડિત છે એટલે મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર ટુ ટુ સિક્સ ડબલ સેવન ફાઇવ ફરી બોલ નાખો નાઇન એટ ટુ ફોર ટુ ટુ સિક્સ ડબલ સેવન ફાઇવ તમે જોયું કે આ મનીષભાઈ પંડિત હતા બાય કાઠ તો એ લોહણા છે આમ લોકોને લાગે કે પંડિત પાછળ લઈ ગયો છે એટલે બ્રાહ્મણ હશે પણ એવું નથી એ રઘુવંશી છે અને લોવાણાના બ્લડમાં વેપાર હોય અને બે પક્ષે એક પ્રમાણિકતાથી કામ કરવું એનો સ્વભાવ હોય છે એટલે રિયલ એસ્ટેટની અંદર ઘણું એને પચીસોનો જે એક્સપિરિયન્સ હતો એ આપણને એક્સપિરિયન્સ ઘર બેઠા આપણને બેઠો છે અને દિવસે દિવસે જામનગરનું જે બિલ્ડિંગ ઉદ્યોગ છે કન્સ્ટ્રક્શન છે રિયલ એસ્ટેટ છે એ અપગ્રેડ થવા જઈ રહ્યું છે અને ભાવની વાત કરીએ તો સ્કવેર ફૂટમાં ભાવ હોય છે અને આવતા દિવસોમાં હજી પણ આના કરતાં પણ જમ્પ લાગશે કારણ કે હવે આવતા દિવસોનું ભવિષ્યમાં જામનગરની વાત કરીએ તો એક આયુર્વેદિક ગ્લોબલ સેન્ટર જે હમણાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવી ગયા અને એમણે જે પૂજન કર્યું છે એટલે એ પ્રમાણે એક અપગ્રેડ થશે કારણ કે આવતા દિવસોમાં આખા વિશ્વની જનતા જામનગર ખાતે આવશે અને પ્રાઇમ મિનિસ્ટર એવું કીધું કે અમે લોકો એવું ગ્લોબલ સેન્ટર અહીંયા આયુર્વેદિક બનાવીએ છીએ કે લોકોએ હેલ્થ વિઝા લેવી પડશે અને જામનગરની વિઝિટ કરવી પડશે એટલે એટલા માટે આવતા દિવસોની વાત કરીએ તો જામનગરનું ભવિષ્ય બહુ ઉજળું છે રિલાયન્સનો પણ સપોર્ટ સારો છે રિલાયન્સની જે વાત આવે છે તો એની અહીંયા ટાઉનશીપ તો છે જ પણ એ પણ નાના મોટા પ્રોજેક્ટો અહીંયા સમયાંતરે કરતા રહે છે એટલે એ હિસાબે પણ એક આકર્ષણનું કેન્દ્ર રહી છે ઓલ ઓવર વાત કરીએ તો જે પ્રમાણે જામનગરની પરિસ્થિતિ થોડુંક મોંઘું પણ છે પણ હજી પણ આના કરતાં પણ મોંઘું થશે એ નક્કી છે